राहुल गांधी 10 मे दाहोद खाते आदिवासी सत्याग्रह रेली में भाग लेवाना छे। आ पहला कांग्रेस द्वारा खानगी प्रकाशन में पुस्तक में आदिवासी महिलाओं वांधाजनक उल्लेख मामले कांग्रेस द्वारा कार्यवाही की मांग करवामां आवी छे। ગુજરાતમાં યુનિવર્સિટીઓના વિવિધ અભ્યાસક્રમમાં એક ખાનગી પ્રકાશકની વિજ્ઞાન વિદ્યાશાખા એટલે કે આર્ટ્સમાં બીજા વર્ષના અભ્યાસક્રમની અંદર સંપૂર્ણપણે એમાં જે પ્રશ્ન ઊભો થયો છે એ પુસ્તકની અંદર સમાજશાસ્ત્ર પેપર નંબર 9 સેમેસ્ટર 4 જેના એજના અર્થ અને એજના કારણો જેમાં તેમને આદિવાસી બહેનો માટે ધંધાધારી ધોરણે સ્ત્રીઓનું દેહ વેચાણ કરીને વેશ્યા કહેવામાં આવે છે અને આદિવાસી સમાજ વેશ્યાઓની પ્રવૃત્તિને નિરંકુશ રીતે ચાલ્યા કરે, મને એમ લાગે છે કે આ ગંભીર પ્રમેય આ પ્રકારનો ઉલ્લેખ કરીને આદિવાસી સમાજની નું અપમાન કર્યું છે, ખાસ કરીને મહિલાઓનું અપમાન કર્યું છે। સમગ્ર રીતે આ અભ્યાસક્રમની અંદર જે યુનિવર્સિટીઓ સાથે આવા પુસ્તકો પ્રકાશક કરનારાઓ સામે, એના મુદ્રક સામે અને આ અભ્યાસક્રમમાં કોણે દાખલ કરાવ્યું એના લેખક સામે તાત્કાલિકપણે ફરિયાદ દાખલ કરવામાં આવે। રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી સતત 8 દિવસથી આદિવાસી વિસ્તારની અંદર અંબાજીથી ઉમરગામ સુધી સતત આનો આક્રોશ ચાલી રહ્યો છે, સતત લોકોમાં રોષ છે, પણ રાજ્યના શિક્ષણ મંત્રી મૌન છે। પણ આ પ્રકારના આદિવાસી સમાજની બહેનોના ચારિત્ર હનન કરવા માટે એ બહેનોની અસ્મિતાને એની મહિલા તરીકેની ઓળખમાં એને લાંછન લગાવવા માટે જે પ્રકારના આખા સમાજ ઉપરનો જે શબ્દ પ્રયોગ સાથેનું આવું પુસ્તક પ્રકાશિત થયું છે, આ પુસ્તકની તમામ નકલોને જપ્ત કરવાની જવાબદારી કોની છે? વિદ્યા સમીક્ષા કેન્દ્ર ચાલે છે, શું એમનું કોઈ ધ્યાન રાખવાની જવાબદારી નથી? શિક્ષા વિભાગની કોઈ જવાબદારી નથી બનતી? એમને માત્ર આ પ્રકાશકો આગળથી હપ્તા લેવાની જ મંજૂરી છે? એમની આગળથી કઈ રીતે પ્રિન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપવો ને લેવો એટલું જ ધ્યાન રાખવાનું છે? આ સંજોગોની અંદર તાત્કાલિકપણે આ ખાનગી કંપનીના પ્રકાશક મુદ્રક અને લેખક ઉપર કેસ દાખલ કરવામાં આવે,